ચેપ્ટર છે લેટરલી સપોર્ટેડ બીમ, જેને તમે સ્ટીલ બીમ પણ કહો છો, રાઈટ? અને ફર્સ્ટ ઓફ ઓલ તો ખાલી જે સ્ટેપ્સ છે એના નામ યાદ રાખવા પડશે, કેમ કે આ નામ જ જુઓ કેટલા બધા છે, રાઈટ? ટોટલ 12 સ્ટેપ્સ છે. ફર્સ્ટ સ્ટેપ કયું? લોડ કેલ્ક્યુલેશન. જે પણ હોય ડિઝાઇન કરવી હોય તો મારે લોડ તો કેલ્ક્યુલેટ કરવો જ પડશે, એટલે ફર્સ્ટ સ્ટેપ આવશે લોડ કેલ્ક્યુલેશન. તો સેકન્ડ સ્ટેપ, જેવો લોડ કેલ્ક્યુલેશનથી મને શું મળી જશે? તો કે લોડ કેલ્ક્યુલેશનથી મને મળશે ડબલ્યુ, રાઈટ? ડબલ્યુ મળ્યો એટલે એનો યુઝ કરી લઈશ, તો ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 કે કોઈ પણ ફોર્મ્યુલાથી હું મોમેન્ટ અને SF ફાઇન્ડ કરી લઈશ. તો આ સેકન્ડ સ્ટેપ થશે BM એન્ડ SF, મેક્સિમમ BM એન્ડ SF, રાઈટ? તો ફર્સ્ટ સ્ટેપ કયું થઈ જશે? લોડ કેલ્ક્યુલેશન. સેકન્ડ સ્ટેપ થશે મેક્સિમમ BM એન્ડ SF. થર્ડ સ્ટેપ છે પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ. BM એન્ડ SF ને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ SF, તો એને MUZ અને VUY આવું પણ કહેવાશે, રાઈટ? તો બે સ્ટેપના નામ યાદ રહ્યા છે, ફર્સ્ટ લોડ કેલ્ક્યુલેશન અને બીજું છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ SF. થર્ડ સ્ટેપ છે પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ. થર્ડ સ્ટેપ પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ અને એનું નામ છે ZP રિક્વાયર્ડ, રાઈટ? તો તમને ત્રણ સ્ટેપના નામ યાદ રહી ગયા છે, ફર્સ્ટ લોડ કેલ્ક્યુલેશન, સેકન્ડ મેક્સિમમ BM એન્ડ SF ઓર MUZ એન્ડ VUY, થર્ડ છે પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ ZP રિક્વાયર્ડ, રાઈટ? આ ZP રિક્વાયર્ડનો યુઝ કરીશ અને હું કોઈ સેક્શન સિલેક્ટ કરીશ, એટલે ફોર્થ સ્ટેપ આવશે સિલેક્ટ સેક્શન એન્ડ રાઇટ પ્રોપર્ટી, એટલે જે પણ સેક્શન સિલેક્ટ કરો એની પ્રોપર્ટી. એટલે આ ચાર સ્ટેપ થયા, અને જે સેક્શન સિલેક્ટ કર્યું છે એ સેક્શન વેધર દેટ સેક્શન ઇઝ ઇન પ્લાસ્ટિક કન્ડિશન, સેમી કોમ્પેક્ટ છે કે કોમ્પેક્ટ કન્ડિશન છે એ મારે ડિસાઇડ કરવાનું, એટલે સેક્શન ક્લાસિફિકેશન. તો પહેલા પાંચ સ્ટેપ તમારે યાદ રાખતા શીખવાનું છે. ફરીથી એકવાર કે મારે જે સેક્શન સિલેક્ટ કરવાનું છે એ સેક્શન સિલેક્ટ કરવા માટે મારે શું જોઈશે? તો કે ZP, અને જે ZP છે એ ZP ની ફોર્મ્યુલામાં કશેક મોમેન્ટ વપરાયેલું છે, એટલે આ ZP પહેલા જ મારે મોમેન્ટ ફાઇન્ડ કરી લેવું પડશે, અને મોમેન્ટ ફાઇન્ડ કરવા માટે મારે W જોઈશે, એટલે પહેલું સ્ટેપ આવશે W નું, લોડ કેલ્ક્યુલેશનનું, રાઈટ? તો ફર્સ્ટ 5 સ્ટેપના નામ યાદ રહી ગયા છે તમને, લોડ કેલ્ક્યુલેશન, મેક્સિમમ BM એન્ડ SF, પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ, સિલેક્ટ સેક્શન એન્ડ રાઇટ પ્રોપર્ટી અને સેક્શન ક્લાસિફિકેશન, રાઈટ? આટલું કરવાથી આ સેક્શન સિલેક્ટ કરી દીધો છે મેં, એટલે મેં બીમ તો અહીંયા સિલેક્ટ કરી દીધો છે. હવે તમે જે બીમ સિલેક્ટ કર્યો છે એ બીમ જે પણ લોડ છે એ લોડ રેઝિસ્ટ કરી શકશે, અથવા જે પણ ચેક છે એ ચેક જો ઓકે આવી શકે તો મારે એ બીમ સેફ ગણાશે. તો ચેક કયા, સમજો ટોટલ સ્ટેપ કેટલા છે? 12. આ 12 સ્ટેપમાંથી 5 સ્ટેપ જ ડિઝાઇનના છે, બાકીના બધા સ્ટેપ કોના છે? ચેકના. તો પહેલો છે ચેક, જુઓ અહીંયા ચેક ફોર કયું? તો કે હવે યાદ રાખવા માટે સમજો, ચેક ફોર લીટી. કઈ લીટી? સસેપ્ટેબિલિટી. ઓકે, ચેક ફોર સસેપ્ટેબિલિટી ટુ શીયર બકલિંગ ઓફ વેબ બિફોર યિલ્ડિંગ. વેબ જે છે, અમારે જે બીમ ડિઝાઇન કરવાનો છે એ બીમ ડિઝાઇન કરવાનો છે, એટલે કે આ રીતનો આ સેક્શન આવશે. રાઈટ, આ રીતનો આવશે. તો આની જે વેબ છે, આ વર્ટિકલ પોર્શન વેબ છે, આ વેબ યીલ્ડ થતા પહેલા બકલિંગ થાય છે કે નહીં એનું એ ચેક કરવાનું છે,
right? એટલે check for susceptibility to shear buckling of web before yielding. ના આવડે તો ખાલી આટલું યાદ રાખવાનું કે check for leaky susceptibility. Okay? Next છે check for adequacy of section including self weight of beam. મેં બીમનું વજન તો એડ કર્યું જ નહોતું. સપોઝ હું તમને કોઈને કહું કે આ બીમ જે છે એ બીમ એટલે વન ટાઈપ ઓફ જે રેલવે રેલ સેક્શન હોય છે તે રેલવેના પાટા જે કહીએ તે હું તમને એવું કહું કે ચાર મીટર રેલવેનો પાટો જે છે એ ચાર મીટર એક પાટો ઊંચકી અને તમે ઉભા રહો એનું વજન તો હશે જ કંઈક ને કંઈક તો વજન હશે રાઈટ તો એ વજન એ તો મેં એડ કર્યું જ નથી આ લોડ કેલ્ક્યુલેશનમાં તો કેટલો લોડ હતો તે જ છે ડેડ લોડ અને જે પણ હશે તે પણ આના પછી મેં જ્યારે સેક્શન સિલેક્ટ કર્યું ત્યારે એ જે સેક્શન સિલેક્ટ કર્યું એનું કોઈક તો વજન હશે ને એ વજન તો કશે મેં એડ જ નહીં કર્યું તો એ વજન હું એડ કરીશ અહીંયા રાઈટ એટલે કે સેલ્ફ વેટ ઓફ ધેટ સેક્શન એ અહીંયા એડ થશે અને એટલા માટે લખ્યું છે કે ચેક કયો ચેક છે સેક્શન ચેક એડિક્વસી ઓફ સેક્શન ઇન્ક્લુડિંગ કોનો કયો ચેક છે સેલ્ફ વેટ ઓફ બીમ એને મારે ઇન્ક્લુડ કરવાનો છે સેમાં ઇન્ક્લુડ કરવાનો છે આ લોડમાં ઇન્ક્લુડ કરીશ અને એનાથી ફરીથી એમયુ ઝેડ વીયુ વાય ને ઝેડપી ફાઇન્ડ કરીશ અને એ હું ચેક કરીશ એટલે સ્ટેપનું નામ થશે ચેક ફોર એડિક્વસી ઓફ સેક્શન ઇન્ક્લુડિંગ સેલ્ફ વેટ ઓફ બીમ સ્ટેપ નંબર 8 છે ચેક ફોર ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ ઓફ સેક્શન આ ચેક ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ એવી જ રીતના ચેક એટલે આપણે જે SF ને BM કહીએ તે શીયર સ્ટ્રેન્થ એટલે શીયર એટલે SF SF એટલે શીયર ફોર્સ થશે ઓકે તો ચેક ફોર ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ શીયર સ્ટ્રેન્થ શીયર ફોર્સ જે કહી રહ્યા હતા SF એટલે શીયર ફોર્સ તો એનો જ ચેક આવ્યો એટલે શીયર સ્ટ્રેન્થ અને BM એટલે બેન્ડિંગ મોમેન્ટ તો એ જ બેન્ડિંગ સ્ટ્રેન્થ એ જ એનો ચેક થયો તો ચેક ફોર ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ એન્ડ ચેક ફોર ડિઝાઇન બેન્ડિંગ સ્ટ્રેન્થ નેક્સ્ટ છે ચેક ફોર શીયર લેગ ઇફેક્ટ એટલે 10મો ચેક કયો છે શીયર લેગ ઇફેક્ટ 11મો ચેક છે ચેક ફોર ડિફ્લેક્શન અને 12મો છે ચેક ફોર વેબ ક્રિપ્ટિંગ રાઈટ તો આ બારે 12 નામ યાદ રાખવાના છે પહેલા પહેલું તો 1 થી 5 આ કરીશું આફ્ટર ધેટ 6 થી લઈને 12 સુધી બાર ટોટલ થયા 12 સ્ટેપ અને બારે 12 સ્ટેપના નામ યાદ રાખવાના છે હમણાં જ તો સ્ટેપ્સ તો 12 સ્ટેપ્સ તો આપણે જોઈ લીધા છે ફર્સ્ટ સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન સેકન્ડ સ્ટેપ મેક્સિમમ બીએમ એન્ડ એસએફ થર્ડ સ્ટેપ ધેટ ઇઝ પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ ઝેડપી ફોર્થ સ્ટેપ હતું સેક્શન સિલેક્શન એન્ડ રાઇટ પ્રોપર્ટી ફિફ્થ હતું સેક્શન ક્લાસિફિકેશન સિક્સ પરથી ચેક ચાલુ થતા હતા અને ચેક ફોર સસેપ્ટિબિલિટી નેક્સ્ટ ચેક ફોર એડિક્વસી ઓફ સેક્શન ઇન્ક્લુડિંગ સેલ્ફ વેટ ઓફ બીમ નેક્સ્ટ ચેક ફોર ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ ચેક ફોર ડિઝાઇન બેન્ડિંગ સ્ટ્રેન્થ નેક્સ્ટ હતું ચેક ફોર શીયર લેગ ઇફેક્ટ ચેક ફોર ડિફ્લેક્શન અને ચેક ફોર વેબ ક્રિપલિંગ તો આ રીતના કંઈક સ્ટેપ્સ હતા અને હવે આપણે ડિટેલમાં જઈશું તો ફર્સ્ટ સ્ટેપ છે લોડ કેલ્ક્યુલેશન રાઈટ લોડ કેલ્ક્યુલેશનનું સ્ટેપ યાદ રાખવાનું એકદમ ઇઝી છે જો ગીત જ ગાવાનું છે ડેડ લોડ લાઈવ લોડ ટોટલ લોડ 1.5 ફેક્ટર લોડ રાઈટ તો આ ફર્સ્ટ સ્ટેપ છે યાદ કેવી રીતના રાખશો ડેડ લોડ લાઈવ લોડ ટોટલ લોડ 1.5 ફેક્ટર લોડ ઓકે તો આ ફર્સ્ટ સ્ટેપ ઓવર સેકન્ડ સ્ટેપ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ એસએફ હવે બે કેસીસ હોઈ શકે આઈધર તમને આખા બીમ ઉપર યુડીએલ આપ્યો હોય ઓર બીમ ઉપર સેન્ટરમાં પોઈન્ટ લોડ આપ્યો હોય જો બીમ ઉપર યુડીએલ આપ્યો હોય તો એમયુઝેડની ફોર્મ્યુલા છે ડબલ્યુ એલ સ્ક્વેર અપોન એટ અને વીયુ વાયની ફોર્મ્યુલા ડબલ્યુ એલ અપોન ટુ જો સેન્ટરમાં પોઈન્ટ લોડ આપ્યો હોય તો એમયુઝેડની ફોર્મ્યુલા છે ડબલ્યુ એલ અપોન ફોર અને વીયુ વાયની ફોર્મ્યુલા છે ડબલ્યુ બાય ટુ રાઈટ હવે ફરી પાછો એક ડાઉટ આવે કે સર યુડીએલ પણ આપ્યો હોય અને સેન્ટરમાં પોઈન્ટ લોડ પણ આપ્યો હોય તો આ બેને પ્લસ કરી દેવાના એટલે તમારો એમયુઝેડ એટ ધેટ ટાઈમ કયો થઈ જશે ક્યારે જ્યારે યુડીએલ પણ આપ્યો હોય અને સેન્ટરમાં પોઈન્ટ લોડ બંને આપ્યું હોય કંઈક આ રીતનો કેસ હોય જો સમજો યુડીએલ પણ હોય અને સેન્ટરમાં પોઈન્ટ લોડ આવું બંને કોમ્બાઈન હોય તો એવા ટાઈમે તમારે ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 પ્લસ ડબલ્યુ એલ બાય 4
पण याद रखो आ W small W छे એટલે UDL ની વેલ્યુ આવશે અને આ capital W છે એટલે પોઈન્ટ લોડ ની વેલ્યુ આવશે આ ચેન્જ નહીં થઈ જવાય આ જો ભૂલ કરી તો તમારો આખો આન્સર રોંગ આવી જશે નેક્સ્ટ VUY આ કેસ માટે સેમ આ બેનો એડિશન કરી દો WL/2 અને આ W/2 ફરીથી એની જ વસ્તુ આ પોઈન્ટ લોડ છે અને આ W જે છે તે UDL છે રાઈટ थर्ड जे स्टेप छे दैट इज प्लास्टिक सेक्शन मॉड्यूलस रिक्वायर्ड झेडपी अने झेडपी रिक्वायर्ड नी फॉर्म्युला छे MUZ इनटू गामा m0 अपॉन fy जे पण केस आप्यो होय UDL होय तो आनो जे वैल्यू आवे ते अहींया મૂકવાની પોઈન્ટ લોડ હોય તો આની જે વેલ્યુ આવે તે અહીંયા મૂકવાની અને સપોઝ આ કેસ હોય તો આ બેનો એડિશન કરીને જે વેલ્યુ આવે તે MUZ લેવાનો ગામા m0 ગામા છે એટલે IS 800 2007 पेज नंबर 30 ऊपर तमने आनी वैल्यू मळशे FY 250 हूँ वेल्यूज इन्सर्ट करीश अने कैलक्युलेशन करीश तो मने ZP रिक्वायर्ड समथिंग MM क्यूबमां मळशे अने ए जे पण MM क्यूबमां मळे छे एने मारे CM क्यूबमां कन्वर्ट करवानो CM क्यूबमां कन्वर्ट करवानो एक ज रीजन कि मने स्टील टेबलमां आ जे ZP छे ए बधा ZP मने स्टील टेबलमां CM क्यूबना एटले सेंटीमीटरना फॉर्ममां आपेला छे એટલે મારે એને કન્વર્ટ કરવો જ પડશે રાઈટ તો અને તો જ હું એમાંથી એને સિલેક્ટ કરી શકીશ એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે સિલેક્ટ સેક્શન એન્ડ રાઈટ પ્રોપર્ટી